નમસ્કાર દર્શક મિત્રો નવસારી લાઈવમાં આપનું સ્વાગત છે પતિ પત્નીના વાદ વિવાદ ની વાતો તો તમે સાંભળી હશે પરંતુ આજે વાત છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની વાત વાંસદા તાલુકાના નાની ભમતીના પરણિત યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે પત્ની દુઃખ આપે છે અને છૂટાછેડા માગે છે આવી વાતો તેણે સોશિયલ મીડિયા પર પોતાના વિડીયો થકી શેર કરી હતી રવિવારે પંચ છે તેવું પણ તેણે જણાવ્યું હતું રેકોર્ડ કરીને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વિડીયોમાં તેણે કહ્યું કે રવિવારે પંચ છે જો આ પંચમાં મારા તરફેણમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો કંઈ પણ કરી નાખવાની ચીમકી તેણે વિડિયોમાં આપી છે રવિવાર સુધી જ યુવક જીવવા માંગતો હોય તેવું વિડીયોમાં યુવકે જણાવ્યું છે યુવકે પોતે વિડીયો બનાવી જાતે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને પોતાની આપવી વ્યક્ત કરી છે વાંસદાના નાની ભમતીના આ પરિણીત યુવક છે જે પોતાની પત્ની દ્વારા પીડિત છે આવું કહી શકાય પત્ની દુઃખ આપે છે અને છૂટાછેડાની વાતો કરે છે આવું તેણે વિડીયોમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે યુવકે પોતે જાતે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાને કારણે ચકચાર મચી છે વાંસદા તાલુકાના અનેક ગ્રુપોમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એટલે કે વ્યક્તિ જણાવી રહ્યો છે આ વિડીયો દ્વારા કે રવિવાર સુધીમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો પોતે કોઈ પણ કરી જવાની ચીમકી આપી છે અને પત્ની જે દુઃખ આપે છે તેની સામે તેને ન્યાય મળે આવી તે માંગ કરી રહ્યો છે રવિવાર સુધી જ આ યુવક જીવવા માંગતો હોય તેવું વિડીયોમાં જણાવ્યું છે અને પોતે તાત્કાલિક છૂટાછેડા માગે છે તેની પત્ની પત્ની આપે છે તેને લઈને જ્યાં ન્યાય માગી રહ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયો છે સાંભળીએ વ્યક્તિ શું કહે છે મારું નામ જયેશ છે મારા લગ્ન થઈ ગયેલા મારા બે પોઈરા બહુ દુઃખ આપે છૂટાછેડા કરવા માંગે રવિવાર સુધી પહોંચશે જીવા માંગુ ની નહીં આવ્યો તો હું ગમે તે કરી નાખું મારા બે પૈરા કોઈ દુઃખ નહીં આપતું આ બૈરી બહુ દુઃખ આપે રવિવાર સુધી વાળજો શું મરી જવા મારું બેનું નામ કલાવતી પાચકા રહે છે હું બમતીનો છે જયેશભાઈ એટલું જણાવવું છે કોઈને બી કેવું હોય તો કહી દેજો આ વસ્તુ કોઈને હાથે નહીં બને મારી હાથે તો બન્યું છે કોઈ મારા હાથે એવો દર્શક મિત્રો હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો તો રાશાયની જુઓ છો આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ તો સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ટટપટ ન્યૂઝ એપ સર્ચ કરો ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે જોકે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો